અરે કમળા, આરામથી તબિયત તો ઠીક છે ને? કેટલી નબળી લાગી રહી છો અને થાકેલી પણ લાગસ. અરે રાધા, બધું બરાબર છે. ત્રીજો મહિનો ચાલી રહ્યો છે તો થોડી નબળાઈ અને થાક તો લાગી જ જાય ને. તબિયત બિલકુલ સારી છે. થોડી ઉલટી થઈ શકે છે, પણ આટલી નબળાઈ હોવાનું કોઈ કારણ નથી. તું આવ મારી સાથે, ચલ. માજી, તેને ત્રીજો મહિનો ચાલી રહ્યો છે. શું તમે લોકો તેના ખાવા પીવાનો ખ્યાલ નથી રાખતા? હે, ખાવાનું તો હું ખાઈ જ લઉં છું. ને હજુ સવારે મેં પેટ ભરીને નાસ્તો પણ ખાધો હતો. રાતની રોટલી ઘણી વધી હતી તો તેમાંથી 3 રોટલી અને સાથે ચટણી પણ ખાઈ લીધી હતી. અને બપોરે ભૂખ લાગશે તો દાળ ભાત પણ ખાઈ લઈશ. કમળા, આ શું? તને ખબર નથી આ સમયમાં ખાવા પીવાનો પૂરતો ખ્યાલ રાખવો જોઈએ. અને માજી, તમે તો જાણો છો ને, આપણે આ સમયે જે ખાઈએ છીએ તે માત્ર આપણા માટે નહીં, આપણા બાળક માટે પણ હોય છે. આ સમયમાં ખાવા પીવાનું ઘણું ધ્યાન રાખવું જોઈએ. અને જ્યારે મને મુનો થવાનો હતો તે સમયે હું પણ તારી જેમ બેપરવા હતી. હું નહોતી જાણતી કે શું સાચું છે અને શું ખોટું. અને તેનું પરિણામ તો તું જોઈ જ રહી છે ને. હું નથી ઈચ્છતી કે તારા બાળકની સાથે પણ આવું જ થાય. તમારે લોકોએ તેનો પૂરતો ખ્યાલ રાખવો જોઈએ કે આ દરરોજ પેટ ભરીને તાજો અને પૌષ્ટિક આહાર ખાય. એક વાત જણાવ, તારો ત્રીજો મહિનો ચાલે છે ને, તે આંગણવાડીમાં તારી નોંધણી કરાવી છે? તેની શું જરૂર છે? ઘણી જરૂર છે. તું ચાલ હમણાં મારી સાથે આંગણવાડીમાં ચાલ. ત્યાં શોભા દીદી તને બધું સમજાવી દેશે અને તારી નોંધણી પણ કરાવી દેશે. ચાલ. ભાભી ઉભાર્યો, હું પણ આવું છું તમારી સાથે. એ તો ઘણું સારું રહેશે ભાઈ. પોષણની જવાબદારી માત્ર માની નહીં પણ પૂરા પરિવારની હોય છે, ખાસ કરીને પિતાની. તું બેટા જા, હું ઘર સંભાળી લઈશ. હા માં, હું જાઉં છું. કેમ કમળા, આજકાલ શું દિનચર્યા છે તારી? ખાવામાં શું શું લે છે? દીદીજી, હું સવારે 6 વાગે ઉઠું છું, પછી ઘરનું બધું કામ કરું છું, જેમ કે સાફ સફાઈ, પાણી ભરવું, ગાયને નવડાવી, ખાવાનું બનાવવાનું, કપડાં ધોવા. આ બધા કામોમાં આખો દિવસ નીકળી જાય છે. અશોક, આ શું આ સમયમાં પણ આ કામ કરે છે? તારે ધ્યાન રાખવું જોઈએ કે કામની સાથે સાથે તેને પૂરતો આરામ પણ મળે. અને હા, તેના કામમાં તારે મદદ પણ કરવાની છે. યાદ રાખજે, કોઈ પણ એવું કામ જેમાં તેને વજન ઉપાડવું પડે અથવા તેને નીચે વળવું પડે તે તેના માટે ઘણું હાનિકારક છે. ગર્ભાવસ્થામાં સામાન્યથી 1/4 વધારે ખાવું ઘણું જરૂરી છે કમળા. અને સાથે જ માનું 10-12 કિલો વજન વધવું પણ ઘણું જરૂરી છે. જો વજન નથી વધતું તો ગર્ભમાં ઉછીરેલા બાળકના માનસિક વિકાસ પર ખરાબ અસર પડી શકે છે. અને હવે સાંભળ કે ખાવામાં શું શું જરૂરી હોય છે. લીલા પાંદડાવાળા શાકભાજી, જેમ કે પાલક, મેથી, ચીલ, થૂલી વગેરે. અને તેની સાથે સાથે લાલ, પીળા અને નારંગી રંગના ફળ અને શાકભાજી, જેમ કે ગાજર, ટમેટાં, સીતાફળ અને કેરી પણ તેને ખવડાવો. અને તેની સાથે સાથે દાળો, મગની દાળ, કાળા ચણા, રાજમા, અડદ અને સાથે જ અંકુરિત દાળ ખવડાવો કે જેમાં વિવિધ પ્રકારના પોષક તત્વો હોય છે. અને સાથે સાથે જુવાર, બાજરો, ઘઉં અને રાગી કે જે સરળતાથી ઉપલબ્ધ હોય છે, જે તારા અને તારા થનાર બાળક માટે ઘણું જ ફાયદાકારક હોય છે. આમળા, લીંબુ, સંતરા, મોસંબી ખાસ કરીને ખાવાની સાથે લેવા, કેમકે તેનાથી શરીરને બીમારી સામે લડવાની તાકાત મળે છે અને લોહીની ઉણપ પણ દૂર થાય છે. પણ આ પ્રકારનું ખાવાનું તો ઘણું મોંઘું હોય છે. અમે ક્યાંથી આટલું મોંઘું ખાવાનું? અરે, આ બધી વસ્તુઓ તો આપણી આસપાસ જ મળી જાય છે. અને આ શાકભાજી તો તું પોતાના ખેતરમાં અથવા પોતાના કુંડામાં પણ ઉગાડી શકે છે. સંતુલિત પ્રમાણમાં આયોડિન વાળું મીઠું જ ખવડાવજે, જે બાળકનો માનસિક વિકાસ કરે છે. દિવસમાં ઓછામાં ઓછું 8-10 ગ્લાસ સાફ પાણી તો જરૂર પીએ અને પોતાની આસપાસ સફાઈનું વાતાવરણ રાખવાનું છે. અને આ બધી વસ્તુઓ જેમ કે બીડી, સિગારેટ, તંબાકુ અને દારૂ પણ કોઈ પણ પ્રકારની નશીલી વસ્તુઓનો ઉપયોગ ગર્ભવતી સ્ત્રી અને ઘરના અન્ય કોઈએ પણ ન કરવો. કમળા ખોરાક ખાય તો તેના 1 કલાક પહેલાં અને 1 કલાક પછી સુધી તેને ચા પણ ન આપવી. તારે દર મહિને તેને તપાસ માટે અહીં આંગણવાડી કેન્દ્રમાં આશા એએનએમની પાસે લાવવી પડશે. અને હવેથી બાળકના જન્મ સુધી અને જ્યાં સુધી બાળક 2 વર્ષનો ન થઈ જાય ત્યાં સુધી કમળાને પૂરક પોષક આહાર મળતો રહેશે. બાળકને 6 મહિનાથી 6 વર્ષની ઉંમર સુધી પૂરક પોષક આહાર તેમજ અન્ય સેવાઓનો લાભ મળશે. તેમજ વર્ષના 300 દિવસ પૂરક પોષક આહાર મળશે, જે તારે અહીંયા આવીને લેતા રહેવું પડશે. આંગણવાડીની આ બધી સુવિધાઓ વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવાય છે. હા દીદીજી, હું એને તપાસ માટે જરૂર લઈ જઈશ અને પૂરતો આરામ પણ કરવા દઈશ. માને ગર્ભાવસ્થા દરમિયાન જો પોષણની ઉણપ થાય છે તો ઘણી તકલીફ થઈ શકે છે,
જેમ કે સમયની પહેલા પ્રસવ, બાળકમાં કુપોષણ, લોહીની ઉણપ, બાળકના માનસિક વિકાસમાં ઓછપ થવી. તેથી માં અને પિતા માટે ઘણું જરૂરી છે કે તે પોષણની બાબતમાં સાચામાં સાચી જાણકારી મેળવે. સમજી ગયો દીદી, આનો મતલબ કે બાળકના સારા સ્વાસ્થ્ય માટે માનું સ્વસ્થ રહેવું જરૂરી છે. આજથી તેની બધી ખાવા પીવાની જવાબદારી મારી. તે બાબતમાં કોઈ પણ અન્ય જાણકારી જોઈએ તો ક્યારે પણ મારી પાસે મળવા માટે આવી શકો છો. વધુ માહિતી જોઈતી હોય તો તમારા જિલ્લાની ડીએમની ઓફિસમાં પણ જઈ શકો છો અને અભિપ્રાય પણ આપી શકો છો. અને કમળા, જો તને લાગે છે કે હું મારું કામ સાચી રીતે નથી કરતી તો તું ડીએમની ઓફિસમાં જઈને મારી ફરિયાદ પણ કરી શકે છે. તારું ધ્યાન રાખજે. અને રાધા, તું પણ, કેમ કે માત્ર બાળક થવા સુધી જ નહીં પણ એ પછી પણ જરૂરી છે કે માં પોતાની સાથે સાથે બાળકના પોષણનું પણ ધ્યાન રાખે.